વાત્રવ, રાજકોટમાં પણ પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે. વરસાદ વરસી રહ્યો છે અને કાળઝાળ ગરમીથી રાજકોટવાસીઓને અત્યારે રાહત મળતી જોવા મળી છે. અને ખાસ જસદણની જો વાત કરીએ તો જસદણમાં અવિરત વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. જસદણ શહેર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર, ત્યાં વરસાદ વરસી રહ્યો છે. આટકોટ, વીરનગર આ તમામ વિસ્તારો કે જ્યાં અત્યારે જળતરબોળની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. આ ઉપરાંત જીવા પર, કાળાસર, જંગવડામાં પણ વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે. પિયુષ વાજા આંગે વધુ માહિતી આપી રહ્યા છે. પિયુષ, જસદણમાં કેવી સ્થિતિ વરસાદને લઈને? એમ કે ચોક્કસથી જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ જે પહેલો વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા હતા અને ખેડૂતોને જે જગતનો તાત કહેવામાં આવે છે ત્યારે વરસાદની રાહ જોઈ બેઠો હતો. અત્યારે જસદણના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં, જસદણ શહેર છે, ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. જસદણના આટકોટ, વીરનગર, જીવાપર, કાળાસર, સાણતલી, ગુંદાળા સહિતના જે ગામો છે ત્યાં સારો એવો વરસાદ વરસી રહ્યો. સાણતલી ગામની અંદર તો નદીઓમાં નવા નીર પણ આવ્યા છે તેવા પણ દ્રશ્ય સામે આવ્યા હતા. જ્યારે કોઝવે પરથી લોકોને પસાર થવું હોય તો પણ જે જીવના જોખમે પસાર થવું પડે તેવા દ્રશ્ય પણ સામે આવ્યા હતા. જી જી જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો જસદણમાં આ પ્રકારની સ્થિતિ છે, પરંતુ રાજકોટના ધોરાજીમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે અને વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે અહીંના જે સ્થાનિકો છે તે આનંદિત થયેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો વધુ આનંદિત થયેલા જોવા મળી રહ્યા છે, કારણ કે આકાશમાં કાલા ડિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે, જેની રાહ છેલ્લા કેટલાક દિવસોથી જોવામાં આવી રહી હતી. એ વાદળો ઘેરાઈ ગયા છે અને અવિરત વરસાદ અહીં ધોરાજીમાં થતો જોવા મળી રહ્યો છે. રાજકોટના ધોરાજીમાં વરસાદનું આગમન થતાં જે સ્થાનિકો છે તેમનામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે અહીં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોરાજીમાં વરસાદને લઈને વાતાવરણમાં ક્યાંક ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે. ધોરાજીમાં અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો ત્યાં વાહન ચાલકોને થોડી તકલીફ ચોક્કસપણે પડી, પરંતુ એ તકલીફને નજરઅંદાજ કરતા ધોરાજીવાસીઓ જોવા મળી રહ્યા છે, કારણ કે આ વરસાદની રાહ છેલ્લા કેટલાક દિવસોથી તેઓ જોઈ રહ્યા હતા કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે, અને રાહત તેમને મળતી અત્યારે જોવા મળી રહી છે. જ્યારે અવિરત વરસાદ ધોરાજીમાં વરસી રહ્યો છે, કાળા ડિબાંગ વાદળો બંધાયા છે અને કહી રહ્યા છે કે હવે કેટલાક દિવસો સુધી આ પ્રકારની સ્થિતિ ધોરાજીમાં જોવા મળી શકે છે, જ્યાં અવિરત વરસાદ વરસશે. તો આ તરફ મોરબીમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. મોરબીના હળવદની જો ખાસ વાત કરીએ તો ત્યાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જ્યાં સાપકડા, ઘનશ્યામપુર સહિતના ગામો જે છે તે જળધરબોળ થયેલા જોવા મળી રહ્યા છે. વઢવાણા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે અને આ વરસાદ પણ એવો છે જે ખેતીલાયક વરસાદ છે. હળવદ શહેરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ જે છે તે અત્યારે વરસી ચૂક્યો છે અને 1.5 ઇંચ વરસાદ બાદ હવે વધુ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. હળવદ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને સ્થાનિકો ખુશખુશાલ અત્યારે જોવા મળી રહ્યા છે. ખાસ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે કે આ વાવણીલાયક વરસાદને પગલે આ વખતે સારો પાક તેમને મળશે, સારો નફો તેમને થશે અને વરસાદ જે છે તે આશીર્વાદ રૂપ ખેડૂતો માટે સાબિત થાય તેવું જે ખેડૂતો છે તે અત્યારે માની રહેલા જોવા મળી રહ્યા છે. તો અલગ અલગ વિસ્તારો, હળવદ અને ગ્રામ્ય વિસ્તારો જે છે તેમાં અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે. વાહન ચાલકોને થોડી તકલીફ પડી, પરંતુ એ તકલીફને નજરઅંદાજ કરતા વાહન ચાલકો અત્યારે જોવા મળી રહ્યા છે, કારણ કે આ વરસાદને પગલે કાળઝાળ ગરમીથી જે સ્થાનિકો છે તેમને રાહત મળતી જોવા મળી રહી છે. તો મોરબીના હળવદ શહેરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પોરબંદરની વાત કરીએ, પોરબંદરમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરના બરડા પંથકમાં એવો ધોધમાર વરસાદ વરસ્યો કે ખેતરોમાં પાણી ભરાઈ ગયા, લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા, આ પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી. જે સ્થાનિક નદીઓ છે તેમાં પણ પૂરની સ્થિતિ થોડા સમયમાં આવી જાય તો નવાય નહીં વરસાદી માહોલ સર્જાતા અહીં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીમાંથી રાહત મળતા કડાકા ભડાકા સાથે અહીં વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો જે છે તે બંધાયા છે અને આ સ્થિતિ ખૂબ સારી, આ વખતે વરસાદ ખૂબ સારો રહેવાની આગાહી દર્શાવી રહી છે. તો સૌરાષ્ટ્રમાં અત્યારે કેવો વરસાદ થઈ રહ્યો છે અને આખા આગામી સમયમાં કેવો વરસાદ વરસવાનો છે, હવામાન વિભાગનું શું કહેવું છે સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને, મયુર અમારી સાથે જોડાઈ ગયા છે બધું વાતચીત કરવા માટે. મયુર, બિલકુલ અંકિત, જે પ્રકારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં આજે જે સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે, તે રાજકોટ હોય, ધોરાજી હોય, જેતપુર હોય, હળવદ હોય, મોરબી હોય, પોરબંદર હોય, તમામ જગ્યાએ અત્યારે અમરેલી સહિતના ગામોની અંદર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. ક્યાંક ધીમો તો ક્યાંક ભારે વરસાદ જે છે તે પવન સાથે જોવા મળી રહ્યો છે. કડાકા પડાકા સાથે જે છે તે વરસાદ વરસી રહ્યો છે. ધોરાજીની વાત કરવામાં આવે તો ધોરાજીમાં પણ ભારે વરસાદ જે છે તે વરસ્યો હતો. તો મોરબીના હળવદના અનેક ગામો એવા છે, સાપકડા, ઘનશ્યામપુર,
ઠાકોર અને ઢવાણા સહિતના ગામોમાં કે જ્યાં અત્યાર સુધીમાં અડધો ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસી ચૂક્યો છે. પોરબંદરની વાત કરીએ તો પોરબંદરના ખંભોદર, ઢવાણા સહિતના ગામો જે છે ત્યાં પણ, બરડા સહિતના ગામોની અંદર પણ અડધોથી એક ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસી રહ્યો છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આ વરસાદ આવ્યો છે અને હવે ચોમાસું વિધિવત બેસી ગયું હોય તેવું સૌરાષ્ટ્રની અંદર લાગી રહ્યું છે. રાજકોટમાં પણ એક વરસાદનું આજથી આગમન થયું હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે. તો જસદણની વાત કરીએ તો જસદણમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળ્યા હતા. એટલે કે સૌરાષ્ટ્રની અંદર વિધિવત હવે ચોમાસું જે છે બેસી ગયું છે. અમુક જગ્યાએ છેલ્લા 3 દિવસથી વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. તો હવે રાજકોટ સહિતના આજુબાજુ વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જે છે તે અનેક જગ્યાએ જોવા મળ્યો છે.